હિન્દ વિદ્યાર્થી મિત્રો, મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે કઈ રીતે સોનિયાની ટ્રીટમેન્ટ કરવામાં આવી, કયા સાધન વડે ડૉક્ટર બંસી શર્માએ સોનિયાનો જે પોલાણવાળો જે ભાગ હતો દાંતનો તે કાઢીને LCCFM નામનું જે મટીરિયલ પૂરવામાં આવ્યું, એટલે કે LCCFM મીન્સ લાઇટ ક્યોર કમ્પોઝિટ મટીરિયલ, કે આ એક વ્હાઇટ સબસ્ટન્સ એટલે કે સફેદ પદાર્થ એના દાંતમાં પૂરવામાં આવ્યો, કઈ જગ્યાએ, જે જગ્યાએ જે પોલાણવાળો જે ભાગ હતો, જે પોલાણવાળો ભાગ એટલે કે જે સડી ગયો જે દાંત હતો તેનો અમુક ભાગ ડૉક્ટર બંસી શર્માએ કાઢી નાખ્યો, એટલે ત્યાં જે ખાડો પડ્યો તે ખાડા નેસાના દ્વારા પૂરવામાં આવ્યો, તો આ જે સફેદ પદાર્થ હતો કયો, LCCFM એટલે કે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ત્યાર પછી એની ટ્રીટમેન્ટ પૂરી થઈ, ટ્રીટમેન્ટ પૂરી થઈ અને તે દિવસે સોનિયા એ ડૉક્ટરની લાસ્ટ પેશન્ટ હતી, એટલે સોનિયા અને ડૉક્ટર વચ્ચે સારી એવી વાતચીત કરવાનો એક તક હતી, એટલા માટે સોનિયાએ પણ ઘણું બધું જાણવું હતું, તો એમના વચ્ચે એ વાતચીત ચાલુ થાય છે. તો આજે એ ડૉક્ટર અને આ પેશન્ટ એટલે કે સોનિયા વચ્ચે શું વાતચીત થઈ એના વિશે આપણે ભણીશું. અને આજનો જે લેક્ચર છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દાંત વિશે એવી ઘણી બધી માહિતી આપણને મળવા જઈ રહી છે કે કદાચ તેનાથી આપણે માહિતગાર નહીં હોય. જો જેની પાસે માહિતી હોય ધેન વેલ એન્ડ ગુડ, પરંતુ જેની પાસે માહિતી નથી તેને એક સારી એવી માહિતીનો ભંડોળ આજે મળશે. તો ચાલો આજનો લેસન આપણે ચાલુ કરીએ, ડેન્ટલ હેલ્થ પાર્ટ 3. સોનિયાસિસ ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ? કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું ને કે ડૉક્ટર બંસી શર્મા દ્વારા સોનિયાને માહિતી આપવામાં આવી કે જો તમે પ્રોપરલી બ્રશ નહીં કરશો તો જે જંતુઓ છે તે ખોરાક પર નિર્ભર રાખશે અને દિવસે દિવસે લાંબા ગાળે એ દાંતનું જે સૌથી ઉપરનું કવચ જેને કહેવાય છે ઇનેમલ કોટિંગ એનો પણ નાશ કરશે. એટલે ઇનેમલ શબ્દ સાંભળતા જ સોનિયાના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે અને જણાવે છે કે ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, કે આ ઇનેમલ કોટિંગ આ શું છે, ઇનેમલ નામનું કવચ શું છે. ડોક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ફોર ધેટ કે આના માટે યુ નીડ, નીડ એટલે જરૂર પડશે, તને જરૂરી છે ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાની, શું સમજવાની, ધ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે રચના, ઓફ અવર ટીથ આપણા દાંતોની રચના, સંરચના સમજવાની તને જરૂર પડશે. જો તારે આ અલગ અલગ કવચ, અલગ અલગ જે લેયર છે દાંતના તેના વિશે જો તારે સમજણ પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલાં દાંતનું જે બંધારણ છે, દાંતની જે સંરચના છે તેના વિશે તારે માહિતી મેળવવા પડશે, સમજવા પડશે. ત્યાર પછી આગળ જણાવે છે, અવર ટીથ હેવ 3 લેયર્સ. અવર ટીથ કે આપણા જે દાંત હોય છે એને 3 સ્તરમાં વહેંચવામાં આવ્યા છે, કે દાંત 3 સ્તરમાં વહેંચાયેલો છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. અપર મોસ્ટ કે જે દાંત હોય છે, દાંતનો સૌથી ઉપરનો જે લેયર હોય છે તે લેયર, તે લેયર એટલે કે સ્તર, તે સ્તરને કયા નામથી ઓળખવામાં આવે છે, તો ઇનેમલ. આ એક કવચ છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આ કદાચ ઘણાને નહીં ખબર હશે કે ઇટ ઇઝ ધ સ્ટ્રોંગ, હાર્ડેસ્ટ, હાર્ડેસ્ટ એટલે એકદમ કડક, અને સ્ટ્રોંગેસ્ટ એટલે કે મજબૂત પાર્ટ, ભાગ છે આપણા શરીરનો, કડક અને મજબૂતમાં મજબૂત ભાગ હોય તો તે કયો, દાંતનો જે સૌથી ઉપરનું જે કોટિંગ છે કયું, ઇનેમલ. એને આખા શરીરનું, આખા શરીરમાં મજબૂતમાં મજબૂત, કડકમાં કડક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજું જે દાંતનું બીજું સ્તર છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે, ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ અને તે થોડું ઘણું પીળા કલરનું દેખાય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇનરમોસ્ટ એટલે દાંતનું સૌથી અંદરનું જે લેયર છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે, ડેન્ટલ પલ્પ. સૌથી ઉપરનું લેયર કયું છે, ઇનેમલ, જે સૌથી સ્ટ્રોંગેસ્ટ અને સૌથી હાર્ડેસ્ટ પાર્ટ છે આખા શરીરનો. ત્યાર પછી એ જ દાંતનું જે બીજા નંબરનું જે લેયર છે તેને ઓળખવામાં આવે છે કયા નામથી, તો ડેન્ટિન.
અને તે યલોઇશ કલરનું છે અને ત્યાર પછી એકદમ જે થર્ડ લેયર એટલે કે સૌથી અંદરનું લેયર છે જેને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. અને લાસ્ટમાં ડૉક્ટર બંસી શર્મા સોનિયાને ઇન્ફોર્મ કરે છે કે ઇન યોર મોલર કે તારી જે દાળમાં જે પોલાણ હતું ધેર વોઝ અ કેવિટી કે તારી દાળ મોલર તારી દાળમાં જે પોલાણ હતું નાવ નો મોર એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ અને નો મોર એક્ઝિસ્ટ એટલે હવે અસ્તિત્વ નથી. મીન્સ જે પોલાણવાળો જે ભાગ હતો તે ડૉક્ટર બંસી શર્માએ કાઢી નાખ્યો અને એની જગ્યાએ લાઇટ ક્યોર લાઇટ LCCFM કે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો સફેદ પદાર્થ પૂરી દીધો અને હવે પોલાણ નથી. હવે સોનિયાના માઇન્ડમાં બીજો પ્રશ્ન અનુભવ્યો કારણ કે છેલ્લે બંસી શર્માએ વાત શાનાથી પૂરી કરી મોલર એટલે સોનિયા કહે છે સોનિયા સેઝ મોલર વોટ ઇઝ ઇટ કે આ મોલર આ શું છે મોલર એટલે દાળ કે આ શું છે. સૌથી પહેલાં ઇનેમલ શબ્દ સાંભળેલો એટલે ઇનેમલ વિશે એણે ઇનેમલની સાથે એને બીજા લેયરની પણ ઇન્ફોર્મેશન મળી ગઈ કે સૌથી પહેલું લેયર ઇનેમલ વચ્ચેનું ડેન્ડ્રિન અને ત્રીજું જે લેયર છે તે ડેન્ટલ પલ્પ. હવે જોઈએ મોલર વિશે માહિતી. ડોક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ કે આ એક કાઇન્ડ પ્રકાર છે દાંતનો. લુક એટ ધ ચાર્ટ ત્યાર પછી એને આખો ચાર્ટ બતાવે છે કે જે ચાર્ટમાં એ કહે છે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ કે મૂળ આપણું જે જડબું છે બે જડબા તેમાં બે પ્રકારના દાંત હોય છે. ડિસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમિનન્ટ ટીથ કે બે પ્રકારના દાંતો કયા. સૌથી પહેલું ડિસિડિયસ ટીથ. ડિસિડિયસ ટીથમાં કદાચ બધાને સમજ ન પડે એના માટે બીજો શબ્દ આપ્યો છે કે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ જેને આપણે દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે આપણે દુધિયા દાંત તરીકે ઓળખીએ છીએ. અને બીજો પ્રકાર છે કયો પરમિનન્ટ ટીથ. એટલે ડૉક્ટરે કહ્યું કે મોલર વિશે જાણતા પહેલાં તારે દાંતના પ્રકાર જાણવા પડશે અને દાંતના બે પ્રકાર હોય છે એક તો ડિસિડિયસ ટીથ અને બીજા છે પરમિનન્ટ ટીથ. ડિસિડિયસ ટીથને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો મિલ્ક ટીથ. ત્યાર પછી આગળ ડિસિડિયસ ટીથ આર યુઝલી 20 ઇન નંબર એન્ડ ધે સેડ 1 by 1 આફ્ટર ગ્રોથ કે ડિસિડિયસ ટીથ આર યુઝલી એટલે સામાન્ય રીતે કેટલા હોય છે 20 ઇન નંબર કે એની સંખ્યા કેટલી હોય છે તો 20 હોય છે. ધે સેડ એટલે ખરી જવું પડી જવું 1 by 1 આફ્ટર ગ્રોથ કે જેમ જેમ વ્યક્તિનો ગ્રોથ થાય છે એમના વિકાસ આવે તેમ તેમ આ દુધિયા દાંત પડી જાય છે. આપણને બધાને ખબર છે કે આપણે નાના હતા ત્યારે એ દુધિયા દાંત હતા પડી ગયા હવે બધાના પરમિનન્ટ દાંત આવી ચૂક્યા છે. ધેર આફ્ટર ન્યુ પરમિનન્ટ ટીથ કમ અપ અને ધેર આફ્ટર દુધિયા દાંત પડી જાય 1 by 1 સેડ 1 by 1 એટલે કે એક પછી એક જે દુધિયા દાંત ખરી જાય છે અને પછી જે દાંત આવે છે તેને કયા દાંત કહેવાય છે પરમિનન્ટ ટીથ. ધે આર યુઝલી 32 ઇન નંબર કે આની સંખ્યા કેટલી હોય છે 32. તો આ પેરેગ્રાફમાં આપણે બે ઇન્ફોર્મેશન મેળવી એક તો દાંતોના પ્રકાર મૂળ દાંતોના પ્રકાર કયા છે એક ડિસિડિયસ ટીથ જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે મિલ્ક ટીથ અને બીજો પ્રકાર કયો છે પરમિનન્ટ ટીથ. હવે ડિસિડિયસ ટીથ કેટલા હોય છે 20 જ્યારે પરમિનન્ટ ટીથ કેટલા હોય છે 32. ત્યાર પછી આગળ સોનિયા પૂછે છે સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. જો અહીંયાનો ત્રીજો પ્રશ્ન ઉદ્ભવે છે એના વાક્યમાંથી આપણને ખબર પડી જાય કે હા આઈ ઓલ્સો હેવ 32 ટીથ કે હા મારી પાસે મારા જડબામાં પણ કેટલા દાંત છે તો 32 દાંત છે બટ પરંતુ ધે ઓલ આર નોટ ધ સેમ પરંતુ તે બધા સરખા નથી. સૌથી પહેલું કોટિંગ વિશે ઇનેમલ ડેન્ટિન ડેન્ટલ પલ્પ વિશે જાણ્યું ત્યાર પછી આપણે જોયું ડિસિડિયસ એટલે કે મિલ્ક ટીથ અને પરમિનન્ટ ટીથ ત્યાર પછી એની સંખ્યા વિશે જાણ્યું કે ડિસિડિયસ ટીથ 20 હોય છે પરમિનન્ટ ટીથ 32 હોય છે. હવે એ કહે છે કે હા મારા મોની અંદર પણ 32 દાંત છે પરંતુ બધા સરખા નથી. ડોક્ટર શર્મા સેઝ ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ. હવે નવી માહિતી મળવા જઈ રહી છે કે ડોક્ટર બંસી શર્મા કહે છે કે ધે આર ડિફરન્ટ તે જુદા છે સામા જુદા છે શેપ એટલે આકાર સાઇઝ એટલે કદ અને ફંક્શન એટલે કાર્ય કે તે
આકાર કદ અને કાર્ય પ્રમાણે અલગ અલગ છે. તો કઈ રીતે અલગ? તો સૌથી પહેલું છે ધેર આર ફોર ઇન્સિઝર્સ, ચાર કયા દાંત છે? ઇન્સિઝર્સ. ટુ કેનાઇન્સ, બે કયા દાંત છે? કેનાઇન્સ. ફોર પ્રીમોલર, ચાર પ્રીમોલર હોય છે. એન્ડ ફોર ઓર સિક્સ મોલર્સ ઇન ઇચ જો, ફોર ઓર સિક્સ કે ચારથી છ મોલર્સ હોય છે ઇચ જો. ઇચ જો એટલે, જો એટલે જળબુ, ઉપરનું જળબુ અને નીચેનું જળબુ, એ રીતે એના ભાગ પડેલા છે. તો આનો જે ચાર્ટ છે તે આપણને ફ્રન્ટ પેજમાં પણ આપણને જોવા મળે છે, ટેક્સ્ટ બુકમાં પહેલા પેજ પર. કે અહીંયા શું કહ્યું છે કે ધેર આર ફોર ઇન્સિઝર, ઇન્સિઝર એટલે રાક્ષસી દાંત, કે કેટલા રાક્ષસી દાંત હોય છે એક જળબામાં? ચાર. ટુ કેનાઇન, કેનાઇન એટલે કે શૂલ દાંત કહેવાય, કે બે શૂલ દાંત છે. ફોર પ્રીમોલર્સ, પ્રીમોલર્સ એટલે નાની ડાળ. અને ફોર ઓર સિક્સ મોલર એટલે કે ચારથી છ દાળ હોય છે ઈચ જો, દરેક જળબામાં. સોનિયા સેઝ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ, કે ત્યાર પછી સોનિયા ડૉક્ટરને રિક્વેસ્ટ કરી કે શું હું તમને મારા મિત્રોના જે દાંતના પ્રોબ્લેમ છે તેને લગતી વાતચીત કરી શકું અથવા ઇન્ફોર્મેશન મેળવી શકું. એટલે જો સોનિયાની સાથે સાથે આપણને પણ ઘણી બધી ઇન્ફોર્મેશન મળી ગઈ. સૌથી પહેલાં ત્રણ જે કવચ જોયા, કયા કવચ? ડેન્ટલ, સૌથી પહેલું જોયું એ કહ્યું ઇનેમલ, ત્યાર પછી ડેન્ટિન, ત્યાર પછી ડેન્ટલ પલ્પ, ત્યાર પછી બે દાંતના પ્રકાર જોયા, એકની સંખ્યા 20 બીજાની 32. ત્યાર પછી જોયું કે દાંત બધા શેપ સાઇઝ એન્ડ ફંક્શન પ્રમાણે અલગ અલગ છે, તો તે જોયા. કે કયા? ઇન્સિઝર્સ, કેનાઇન અને જે લાસ્ટ પ્રીમોલર અને મોલર. ત્યાર પછી સોનિયાના મિત્રો માટેના પ્રશ્નો પૂછે છે. ડોક્ટર શર્મા સેઝ ઓ શ્યોર ડિયર, અને ડોક્ટર શર્મા કહે વાલી કેમ નહીં તું પૂછ. સોનિયા સેઝ પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેઝ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, વોટ શુડ શી ડુ? કે એણે સોનિયાએ એની ફ્રેન્ડ પૂજા વિશે પ્રશ્ન કર્યો કે પૂજાને શું પ્રોબ્લેમ છે. કે વન ઓફ માય ક્લાસમેટ્સ, ક્લાસમેટ્સ એટલે વર્ગ સાથી મિત્ર, સ્લીપ્ડ કે પૂજા એકવાર શું થઈ કે સ્લીપ લપસી પડેલી, ઓફ સ્ટેરકેસ એટલે કે સીડી પરથી, દાદર પરથી લપસી પડેલી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, અને અમુક એના દાંતો ભાંગી ગયેલા, તૂટી ગયેલા. વોટ શુડ શી ડુ, હવે એણે શું કરવું જોઈએ? તો ડોક્ટર શર્મા સેઝ વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. કે ડોક્ટર શર્માએ કહ્યું કે વેલ, સારું, શી નીડ, એને જરૂર છે ટુ કન્સલ્ટ, કન્સલ્ટ એટલે યોગ્ય માર્ગદર્શન લેવાની, કોની પાસેથી? ડેન્ટિસ્ટ, ડેન્ટિસ્ટનો એટલે દાંતના ડોક્ટરનો એણે સંપર્ક કરવો જોઈએ. આફ્ટર એક્ઝામિન હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એટલે કે આફ્ટર એક્ઝામિન, એક્ઝામિન એટલે જે ડેન્ટિસ્ટ છે દાંતના ડોક્ટર, એનું બરાબર નિરીક્ષણ કરશે, અને ત્યાર પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, સજેસ્ટ એટલે સલાહ આપશે, શું? રિસ્ટોરેશન, રિસ્ટોરેશન એટલે પુનઃનિર્માણ, પુનઃનિર્માણ કરવા પડશે શાનો? દાંતનું. તે પણ શાનાથી કરશે? વિથ લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આ મટીરિયલથી એ પ્રકારના દાંત બનાવશે, અને જ્યાં જ્યાં તૂટી ગયેલા ભાગ છે દાંતના, ત્યાં જે તૂટેલો ભાગ છે તે તૂટેલો ભાગ શામાંથી બનાવશે? લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, અને જેટલો બાકી રહેલો ભાગ છે તેની સાથે જોડી દેશે. એટલે આ રીતે એ પુનઃનિર્માણ એ દાંતનું કરશે. તો કોના માટે આ સલાહ આપી? પૂજા માટે. ત્યાર પછી આગળ સોનિયા સેઝ, ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, કે મારી એક બીજી મિત્ર પણ છે, એનું નામ છે ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, અનઇવન અયોગ્ય, ગ્રોથ એટલે વિકસિત, અને ટીથ દાંત કે અયોગ્ય વિકાસ થયો છે, શાનો? દાંતનો, એટલે ઊંચા નીચા દાંત કદાચ એના ઉગ્યા હશે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, જોયું કે નોટ પ્રોપરલી, યોગ્ય રીતે વિકસ્યા, એક હરોળમાં નથી વિકસ્યા, કે અમુક આગળ પાછળ થયા હશે, અમુક ઉપર નીચે થયા હશે.
કે યોગ્ય રીતે વિકસ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. એટ ટાઈમ્સ એટલે દરેક વખતે. એમ્બ્રેસ એટલે સંકોચ અનુભવે છે. ફીલ્સ કે દરેક વખતે સંકોચ અનુભવે છે, શ્રમ સંકોચ. એની એડવાઇસ ફોર હર, શું એના માટે કોઈ એડવાઇસ છે ખરી? ડોક્ટર શર્મા સેઝ, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. સૌથી પહેલી વાત, ફિઝિકલ ડિફોર્મિટી, ફિઝિકલ શારીરિક ડિફોર્મિટી એટલે ખામી. એટલે ડોક્ટર શર્માએ શું સલાહ આપી કે નો વન શુડ, કોઈએ પણ ફીલ એમ્બ્રેસ અબાઉટ, એમ્બ્રેસ એટલે શ્રમ સંકોચ, કે કોઈ પણ વ્યક્તિએ પોતાની શારીરિક ખામી વિશે જરા પણ શરમ સંકોચ અનુભવવો જોઈએ નહીં, ક્યારે પણ અનુભવવો નહીં જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હવે એનો જે અવિકસિત, અયોગ્ય જે વિકાસ થયો છે દાંતનો, તે એક સમસ્યા છે. અને એ સમસ્યાને કયા નામથી ઓળખવામાં આવે છે? ક્રાઉડિંગ. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને હવે આ સમસ્યા માટે પણ એનું નિવારણ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. પેશન્ટે જવાનું છે ડૉક્ટર પાસે. તે શાના માટે, કઈ ટ્રીટમેન્ટ માટે જવાનું છે? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. ઓર્થોડોન્ટિક નામની સારવાર થશે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રેસીસ, બ્રેસીસ એટલે તાર વડે, તાર અને ચીપિયા વડે એ ટીથને પ્રોપર અલાઇનમેન્ટ, અલાઇનમેન્ટ એટલે કે યોગ્ય હાર માળામાં એને ગોઠવી દેવામાં આવશે. આપણે જોઈએ છે ને કે અમુક દાંત બંધાવેલા હોય છે, તો એ આ જ ટ્રીટમેન્ટ કરાવી કહેવાય. કઈ ટ્રીટમેન્ટ કરાવી કહેવાય? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. તો સોનિયા ત્યાર પછી કહે છે, સોનિયા આસ્ક, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. તો શું હું એને તમારી પાસે આવવા માટે કહીશ? ડોક્ટર બંસી શર્માને કહે છે, તો શું હું મારી ફ્રેન્ડ જે ધારા છે એને જે આ ક્રાઉડિંગનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે તમે એડવાઇસ તો આપી, પરંતુ એડવાઇસને અનુસરવા માટે શું એને હું તમારી પાસે મોકલીશ? ડોક્ટર શર્મા સેઝ નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એટલે ડેન્ટિસ્ટ અને ઓર્થોડોન્ટિસ્ટમાં ફરક છે. તો ડોક્ટર બંસી શર્માએ કહ્યું કે ના, એણે સંપર્ક કરવાનો કોનો? ઓર્થોડોન્ટિસ્ટ. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. અને સોનિયાએ લાસ્ટમાં ડૉક્ટર બંસી શર્માનો આભાર માને છે કે થેન્ક યુ વેરી મચ, કે ખૂબ ખૂબ આભાર ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમે જે મને જે કિંમતી ઉપયોગી એવી જે સલાહ આપી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અલોટ. ઇનડીડ એટલે ખરેખર ડેન્ટલ સાયન્સ કે દાંત વિજ્ઞાન એડવાન્સ અલોટ કે ઘણી બધી પ્રગતિ કરી છે આજે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. કે હું એ મારી ફ્રેન્ડ ધારાને કોનો સંપર્ક કરવા માટે કહીશ? ઓર્થોડોન્ટિસ્ટ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. હવે એની સાથે સાથે એક એને આઈડિયા પણ સૂજી, એક વિચાર પણ આવ્યો કે ના, આવું હવે આઈ એમ થિંકિંગ, હું વિચારી રહી છું ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ, કે એમનો જે પ્રોજેક્ટ સ્કૂલમાંથી આપેલો છે તે પ્રોજેક્ટ કયા ટોપિક પર કરવાનો વિચારે છે? ઓન ડેન્ટલ હેલ્થ, દાંતનું સ્વાસ્થ્ય પર વિચાર પ્રોજેક્ટ બનાવવાનો વિચારે છે. બીકોઝ, કારણ કે વી હેવ ટુ વર્ક, એમને કામ સોંપવામાં આવેલું છે ઓન અ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ બનાવવામાં આપેલા છે ઇન સાયન્સ કે વિજ્ઞાનમાં એમને પ્રોજેક્ટ બનાવવા માટે આપેલા છે. અને અહીંયા એને ઘણી બધી ગાઈડન્સ મળી, ઘણું બધું માર્ગદર્શન મળ્યું, ઘણી બધી સલાહ મળી ડૉક્ટર બંસી શર્મા પાસે. એટલે વિચારે છે કે સાયન્સમાં પ્રોજેક્ટ બનાવવા આપ્યા જ છે, તો હું શાના પર પ્રોજેક્ટ બનાવું? ડેન્ટલ હેલ્થ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને ખરેખર એ ખૂબ જ ઉપયોગી ટોપિક છે, કારણ કે આપણે આ લેસન જોયો, લેસનમાં ઘણી બધી ઇન્ફોર્મેશન મળી કે જે ખરેખર આપણને ખબર ન હતી. ડોક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. કે ડોક્ટર શર્માએ કહ્યું કે જો તને જરૂર હોય તારા પ્રોજેક્ટમાં કોઈક માર્ગદર્શન કે સલાહની, તો નિશ્ચિંતપણે તું મારી પાસે આવજે. સોનિયા સેઝ ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. કે તમે કેટલા સારા છો. ડોક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. કે
હંમેશા તને આવકાર છે। તો બાળકો આપણે અહીંયા આ લેસન પૂરો કર્યો, કયો? ડેન્ટલ હેલ્થ, કે સોનિયાને કઈ રીતે પીડા થતી હતી, શા માટે એના અંકલ અશોકભાઈ ડેન્ટિસ્ટ કોણ ડૉક્ટર બંસી શર્માના આ ક્લિનિક પર લઈ ગયા, ત્યાં પ્રથમ દિવસે એની ટ્રીટમેન્ટ નહીં થઈ પરંતુ દુખાવાને ઓછી કરવાની એને દવા આપવામાં આવી। દુખાવો ઓછો થયો બીજા દિવસે જ્યારે ગઈ, ત્યારે દુખાવો નહીં હતો એટલા માટે એની ટ્રીટમેન્ટ કરવામાં આવી। ટ્રીટમેન્ટ થઈ ગઈ, પોલાણવાળો જે ભાગ હતો તે કાઢી નાખ્યો, એની જગ્યાએ જે લાઇટ કે કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ પૂરી દેવામાં આવ્યું। અને ટ્રીટમેન્ટ થઈ ગયા પછી ઘણી બધી એવી ઇન્ફોર્મેશન ડૉક્ટર બંસી શર્મા દ્વારા સોનિયાને મળી, જે સોનિયા પાસે પણ ન હતી અને આપણી પાસે પણ ન હતી। અને અંતે સોનિયા એના મિત્રોના જે દાંતના પ્રોબ્લેમ છે તેના વિશે પણ માહિતી મેળવી લઈ છે, અને સાથે સાથે એ પણ વિચારી લઈ છે કે જે વિજ્ઞાનમાં એમને પ્રોજેક્ટ આપવામાં આવેલો છે એ પ્રોજેક્ટ એ ડેન્ટલ હેલ્પર બનાવશે, કારણ કે એના મત પ્રમાણે ખરેખર ઉપયોગી પ્રોજેક્ટ એ બનશે। તો બાળકો અહીંયા આપણો આ લેસન પૂરો થયો। જે તમને અસાઇનમેન્ટ રીડિંગ અસાઇનમેન્ટ જે આપવામાં આવે છે તે રીડિંગ તો કરવાનું જ છે, પરંતુ સાથે સાથે લખવાની પણ ખાસ પ્રેક્ટિસ કરવાની છે। ફર્સ્ટ લેસનની અંદર તમને ક્વેશ્ચન અને આન્સર બંને સાથે આપી દેવામાં આવ્યા। આ લેસનમાં હવે તમને પેરેગ્રાફ સાથે માત્ર ક્વેશ્ચન જ આપવામાં આવશે, સાથે સોલ્યુશન પણ આપવામાં આવશે, પરંતુ સોલ્યુશન જોવાનું ક્યારે? તમે જાતે આખા પેરેગ્રાફની સાથેના જે ક્વેશ્ચન છે સોલ્વ કરી દો, પછી એ સોલ્યુશન જોવાનું છે, જેથી કરીને જ્યાં તમારી મિસ્ટેક હશે તે સોલ્વ થઈ જશે। નેક્સ્ટ લેક્ચરમાં નવા લેસન સાથે મળીશું, ત્યાં સુધી સૌને મારા જય હિન્દ।